દર્શક મિત્રો વંદે વાતો આજે આપણે સૌંદર્ય રિલેપ વિશે માહિતી લઈ લઈએ કે ખૂબ જ સસ્તા અને મફતના ભાવમાં કહીએ તો ચહેરો ચમકાવાની જે સુંદર કલા છે એ જોઈ લઈશું પ્રકૃતિના બે તન જ મટીરિયલથી આપણો ચહેરો ચમકી શકે છે તજા ગરમી ઘટી શકે છે અને ચહેરા પર સરસ મજાની ચમક સાથે ચહેરા પરના ડાઘ પણ દૂર થઈ શકે છે આપણે જોઈ લઈએ છીએ અને તમે ઘેરે પણ બનાવી શકો છો દર્શક મિત્રો એના માટે તમારે મુલતાની માટીના ગાંગડા લઈ લેવાના છે મુલતાની માટીના ગાંગડા તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મુલતાની માટીના ગાંગડા અને દૂધ દૂધ કાચું પાકું જે બી હશે એ ચાલશે અને તમારે મુલતાની માટીની અંદર એટલે દૂધની અંદર મુલતાની માટીના એક કે બે ગાંગડા પલારી દેજો પ્રમાણસરનું દૂધ રાખજો બહુ દખલ્યું થઈ જાય બહુ વધારે પડતું પતલું થઈ જાય એ રીતે નહીં રાખો અને એની અંદર એક કે બે કડી એક કે બે દોરા જે કહેવાય એ કેસરના નાખી દેજો અથવા એક કે બે ચપટી હળદર તમે નાખજો અને રાતભર એને પલરવા દેજો સવારે આંગળીથી ભજીયાનું ખીરું થાય એ રીતે એને આંગળીથી હલાવી દેજો નાની પ્રમાણસર પ્રમાણ લેજો કારણ કે તમારે દૂધનું છે એટલે સાંજ સુધી કે બીજા દિવસ સુધી એ બગડી જશે ફ્રીઝમાં રાખશો તો થોડા બે ત્રણ દિવસ વધારે રહેશે પણ પછી દૂધની જે દુર્ગંધી છે સુગંધી દુર્ગંધી બેઓ શરૂઆતમાં સાત આઠ દિવસ એવું ચાલે પછી તો દુર્ગંધી જ આવશે યાદ રાખજો હળદર ચપટી કે બે ચપટી જ નાખજો પ્રમાણસર નાની વાટકી હોય તો અને કેસરની એક કે બે દોરા નાખજો બહુ વધારે પડતા નહીં નાખતા અને સવારે વીસ પચીસ મિનિટ માટે ચહેરા પર લગાવી દો અને પછી ધોઈ નાખજો દૂધનું બનેલું છે એટલે સ્કિન ડ્રાય નહીં થવા દે તમારી અને જો દૂધનો ઉપયોગ ન કરવો હોય તો આખી રાત માટીને પાણીમાં મૂકી રાખજો દર્શક મિત્રો પાણી એકદમ માપસરનું લેજો અને એની અંદર ગાંગડા પલારી દેજો અને સવારે બને તો એક કે બે ટીપા કોપરાનું તેલ અથવા એક કે બે ટીપા ગાયનું ઘી અથવા તો ઓમેગાનું જે તેલ આવે છે અળસીનું જે તેલ આવે છે એ એક કે બે ટીપા જો માટીમાં નહીં નાખવું હોય તો ચહેરા પર થોડું લગાવીને ઘસી નાખજો એક મિનિટ ચહેરા પર લગાવી દો અને પછી જે માટીનું મિશ્રણ બન્યું છે એ ચહેરા પર લગાવી દેજો તમે પાણીના બદલે ગુલાબજળ પણ નાખી શકો છો અને એના જે ઠંડાઈને લગતા જે ફેરફાર છે ખૂબ આનંદદાયક રહેશે એટલી બધી શીતળતા તમને મહેસૂસ થશે એટલી બધી સ્નિગ્ધતા અને એટલું બધું મુલાયમપણું તમને મહેસૂસ થશે કે એ તો લગાવ્યા પછીનો આનંદ જ કંઈ જુદો છે તમને બીજું એક કહી રાખવું કે જો જે લોકોને ચહેરા પર ને બરડા પર ખૂબ વધારે પડતા ડાગા હોય તો એ લોકોએ આખી રાત માટે ફક્ત જ્યાં ડાઘો હોય એના પર એક ટપકું મૂકી દેવાનું માટીનું અને સવારે ચહેરો ધોઈ નાખવાનો થોડા દિવસ આ પ્રયોગ કરજો થોડા દિવસ ડાર્ક સર્કલ પર પણ લગાવજો તો ઘણું ઓછું થઈ શકે પણ ડાર્ક સર્કલ માટે જો તમારા શરીરમાં આયન ઓછું હશે તો પછી તમારે એના માટે એક જુદો પ્રયોગ કરી દઉં છું કે તમારે ફૂલેવારની બાજીના બે પત્તા એકથી દોઢ કલાક માટે પાણીમાં પલારી રાખજો સાદા ઠંડા પાણીમાં અને પછી ધોઈને મિક્સરમાં બ્લેડ ડૂબે એટલું પાણી લઈને એનો રસ બનાવીને પી જજો તો પંદર જ દિવસમાં તમારું હિમોગ્લોબિન અને આયન બેલેન્સ થઈ જશે પ્રોટીન અને કેલ્શિયમ પણ બેલેન્સ થઈ જશે તો આનાથી તમારા ડાર્ક સર્કલ જતા રહેશે તમે કલાક કે બે કલાક માટે આંખોની નીચે તમે લગાવી રાખજો તો ડાર્ક સર્કલ પણ તમારા દૂર થઈ જશે જો તમારા બગલમાંથી દુર્ગંધી આવતી હોય જાતિ અવયવોની આસપાસમાંથી જાંગના મૂળ ભાગમાંથી દુર્ગંધી આવતી હોય તો તમે કલાક માટે બગલમાં પણ લગાવી રાખજો અને જે તે જગ્યાએ લગાવી રાખજો દર્શક મિત્રો સિમ્પલ બીજો ઉપાય પણ આનો બતાવી દઉં છું કે જો તમારા શુક્રાણું ઓછા હોય તજા ગરમીના લીધે ખૂબ ઝડપથી બીજ ક્ષય થતો હોય તો તમે બ્રુશન કોથળી પર પણ આ લગાવી શકો છો વીસ પચીસ મિનિટ માટે ખૂબ સરસ મજાના પરિણામો મળશે માટી બધી ગરમી ચૂસી લેશે અગલબગલની દુર્ગંધી પણ દૂર થઈ જશે ચહેરા પર ચમક આવી જશે અને આ સિમ્પલમાં સિમ્પલ કહેવાય એવો કુદરતી ઉપચાર તમે અજમાવજો અચૂક પરિણામ મળશે મિત્રો આ વાત તમે એકલા પોતાની પાસે નહીં રાખો એનો પ્રચાર પણ કરો અને એના લીધે સસ્તામાં બધાને સૌંદર્યના ફાયદા થશે અસ્તુ બીજા વિડીયોમાં હું તમને માથે લગાડવાનું તેલની વિધિ શીખવાડીશ વંદે માત્ર